ભાદરવાનું કેળું અને માક્ષર મૂળો જો ના આપે તો ઝૂમટાવી પણ ખાઓ ભાદરવો એટલે છૂટી છવાઈ વરસાદી સિઝન અને બીમારીનું પ્રવેશવાર વર્ષાની વિદાય અને શરદ ઋતુનું આગમન એટલે ભાદરવો દિવસે ધૂમ ધકે અને મોડી રાત્રે ઠંડક હોય ઓઢીને સૂવું પડે એવો ઠાર પડે આયુર્વેદાચારો કહી ગયા છે કે વર્ષાઋતુમાં પિત્તનો શરીરમાં સંગ્રહ થાય છે અને શરદ ઋતુમાં તે પિત્ત પ્રકોપે બહાર આવે આ પ્રકોપો એટલે તાવ આવો ગરમી શરીરની બહાર નીકળવી ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ ચાર ઘરગથ્થુ પ્રયોગો એક ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે સૂતા પહેલા સુદર્શન મહાસુદર્શન ઘનવટી બે ત્રણ ટીકડી ચાવીને નવ સેકા ગરમ પાણી સાથે લેવી બે અનુકૂળતા હોય તો ભાદરવાના ત્રીસે દિવસ દૂધ ચોખા સાકરની ખીર ગળી દૂધ એ વખરેલા પિત્તનું જાની દુશ્મન છે આ હેતુથી જ શ્રાદ્ધ પક્ષમાં ખીર ખાવાનું આયોજન થયું હતું ત્રણ જેની છાલ પર કથ્થાઈ કાળા ડાઘ હોય એવા પાકેલા એક કીડાને છૂંદીને એમાં ઘી સાકર અને ત્રણ ઈલાયચી ઉમેરીને બપોરે જમવા સાથે ખાવા જો ખીર અને કેળા બંનેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવું ચા ભૂલે ચૂકે ખાટી છાસ ન જ પીવી ખૂબ જ વલોવેલી સાવ મોડી છાસ લેવી હોય તો ક્યારેક અને બપોરે ભોજન પછી તરત જ લેવાય પાંચ ઠંડા પહોરે પરસેવો વડે એટલું ચાલી લેવું શરીરની અનુકૂળતા હોય તો પાંચ કિલોમીટર દોડવું છ નવરાત્રિમાં ઠંડી અને ચાંદની રાતમાં રાસ ગરબાના આયોજન પાછળનું કારણ આ જ છે શરદ પૂનમની રાત્રે સોળે કલાએ ખીલી ઉઠેલ ચંદ્રને ધરાવેલ દૂધ પૌવા જ આપણે ભોજનમાં ઉપયોગ કરીએ છીએ આચાર્યો એ શરદને રોગોની માતા કહે છે રોગાણામ શારદી માતા આ લેખ બધાને કામ લાગે તેવો છે માટે સૌએ ખાસ જાણ કરશો શેર કરજો આંગળી ચિંધવાનો પુણ્ય મળશે